હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. યાર રસોઈ ની તૈયારી ચાલુ થઈ ગઈ છે, શાક રોટલી બધી બની જાય હમણાં. હવે તો જુઓ, આમ વાતાવરણ જુઓ, એને પ્યોર ચોમાસું આવવાની તૈયારીમાં છે. હવે થોડાક જ દિવસ માં વરસાદ આવી ગયો, બહુ જબરદસ્ત અંધારું હતું ને પવન કેવો ફરવાટા મારે, હવે તો એને થોડાક જ દિવસ માં વરસાદ આવી જશે તો હવે હે ને મમ્મી ને મને બે ને ઈચ્છા થઈ ભજીયા ખાવાની. હવે ભજીયા ખાવા એક દી ને મસ્ત મજાને આપણે હે ને ભજીયા બનાવી નાખી. ચોમાસું જેવું આવે ને મમ્મી તરત ભજીયા બનાવી નાખી. ભજીયા તો મારે હોય ને, અત્યારે ઉનાળામાં તો હવે મજા નો આવે ગરમા ગરમ ભજીયા. અત્યારે ઉનાળામાં એક તો ખાવી માન માન ભાવે બધાને, અત્યારે ખબર જ છે ઉનાળામાં બધાનો ખોરાક ઓછો થઈ જાય. મારો થોડો ખોરાક વધ્યો એને પાછી પાછો ઓછો થઈ જશે. કેરી હોય ને એટલે થોડો ખોરાક વધી જાય, કેરી રસ ને એના લીધે પછી પાછો ઉનાળામાં ઓછો થઈ જાય. ઉનાળામાં બધાને થોડું ઓછું ભાવે ખાવાનું. અત્યારે છાસ વધારે ઠંડી હોય તો હજી હાલો, ગરમી હોય ને એટલે પાણી વધારે પીવાય જાય બેટા, પાણી વધારે પીવાય જાય, ઈ વધારે પાણી પીવાય જાય એટલે ખાવાનું થોડું ઓછું ઓછું થઈ જાય. ચાલો પેલા બધા હે ને વિડીયો ને લાઈક કરી દો, ફટાફટ લાઈક કરો, લાઈક કરો જલ્દી, બધાએ લાઈક કરી દીધી. આજ તો હે ને પૂરેપૂરી મોજ પડવાની, મોજ મસ્તી ધમાલ લાવવાની. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને જો આજે છે ને એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એ છે કે મેં તમને કીધું હતું ને કે 2 તારીખે આપણે છે ને 400K થવાના છે, પણ લાગે છે એવું કે આજે 1 તારીખે, એટલે કે આજે છે ને થઈ જઈ શકે, રાતે મોડા થઈ છે, બોલો. હા રાત્રે થઈ છે, અને બેડ ન્યૂઝ એ છે કે આજે છે ને આશિષ નો ફાઇનલ મેચ છે, તો આજે આશિષ ને જવાનું એ આ બોલો. આજે મારે મેચ રમવા જવાનું, આજે છે ને અમારા 400K પૂરા થઈ છે તો હું રમવા જઈશ ત્યારે. હા તો આ એક અમારા માટે અને તમારા બધા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એમ કે 400K માં આપણે લાઈવ 400K જોઈ. પણ હવે મને એમ એક આશિષ વગર જ મારે જોવું પડશે હવે, એવું લાગે છે. જોઈએ હવે ક્યારે થાય, એ અમારું અમને નક્કી નથી. લગભગ તો થઈ જાવ જોઈએ રાત સુધીમાં 400K કમ્પ્લીટ આપણા. એમાં એવું વાયગા છે, હવા 5 થયા, અત્યારે હવા 5 થયા ને અત્યારે કેટલા થયા કહું, અત્યારે હજી 470 થયા એટલે 530 હજી ઘટે છે. તો 500 સબસ્ક્રાઇબર રાત સુધીમાં આવી જાય ને તો વેલ એન્ડ ગુડ. અને પછી આવશે તો બહુ મોડા આવશે, મોડા આવશે આમ દર વખતે કેલ્ક્યુલેશન પ્રમાણે એટલા સબસ્ક્રાઇબર છે ને રાતે 11-12-1 વાગી જાય, 1 વાગે એમાં એવું થયું કટોકટ થઈ ગઈ, રાતોરાત 500 વધ્યા ને એટલે પછી અમારું બધું ગોઠવણ છે ને વિખાઈ ગયું. હા નગર અમાર લાઈવ આવતું હવે જોઈ, હવે તમને રાત્રે 1 વાગે તારીખનું કીધું છે. હા રાત્રે 1 વાગે તો લાઈવ હોવાય ને અત્યારે. હા હવે આ ગોટાળે ચડ્યું કા પછી હે ને કાલે 2 તારીખ એટલે કાલે સવારમાં થવા જોઈએ. કાલે સવારમાં તો નહીં થાય, રાત્રે જ થઈ જશે. લાખ લાખ સબસ્ક્રાઇબર વધે ને તેના માટે બહુ મસ્ત ટાઈમ હોય, પણ હવે કઈ વાંધો નહીં, જો એ નહીં હોય ને તો આપણે સેલિબ્રેટ કરી લઈશું. કઈ વાંધો નહીં, કરી જ નાખવાનું હોય, પણ રાત્રે મોડેથી લાઈવ ક્યારે આવશો એમ. લાઈવ નહીં પણ આપણે વિડીયોમાં લઈશું, એમાં બધા લઈ લેજો સરસ રીતે. લઈશ ને લાઈવ કામ થતા હોય, લાઈવ તો નહીં પોસિબલ થાય તો પછી, જો વેલા લાઈવ તો ઓલા થઈ જશે ને આપણા તો લાઈવ આવશું. તો તમે બધાએ ગયા વિડીયોમાં કીધું કે ખુશી દીદી જરાય ટેન્શન નો લ્યો, બધું સારું થઈ જશે, જે થવાનું હોય થાય, તમે ટેન્શન નો લ્યો. અને તમે બીજાને હે ને સુવિચાર કયો હો અને બધાને બીજાને પોઝિટિવ રાખો હો અને તમે ટેન્શન લેવા માંડ્યા, તો એ વાતે સાચી છે. તો અત્યારે જો ટેન્શન આ બાજુથી કાઢ્યું અને થોડુંક આ બાજુ કાઢ્યું, બધું ટેન્શન નાખી દીધું, હવે ટેન્શન ફ્રી, હા મોજમાં જ રહેવાનું. થોડું ઘણું બધાને થાય તો પોઝિટિવ જ રહેવાનું હંમેશા.
તો આજનો સુવિચાર મને મને હે ને હું કહું છું, આજે તમારા માટે સુવિચાર નથી કે જિંદગીમાં એને કોઈથી કઈ વસ્તુનું ટેન્શન નહીં લેવાનું, જેટલું ટેન્શન લઈશ ને એટલા અંદરથી ઓલા તાતા જઈશી. અરે ઓ વાહ, પોતાના ઉપર સુવિચાર કહી દીધો. મારા માં એ વસ્તુ નહોતી એટલે અત્યારે મારા ઉપર ડેડિકેટ કરી દીધો, મારે જ એ વસ્તુ કરવા જેવી છે. હા, એટલે જો અત્યારથી મેં વિચારી લીધું ખરેખર એમ કાંઈ ટેન્શન ન લેવું, જે થવું હોય થાય, હવે બસ મોજમાં જ રહેવું, બસ મોજમાં જ રહેવાનું છે અને તમને બધાય મોજમાં રાખવાના છે, મોજમાં રહેવાનું ને મોજમાં રાખવાના બધાયને હંમેશા. હા, ને હમણાં ઘણી બધી એક કોમેન્ટ આવે કે છોકરો જોવા આવ્યો પાર્ટ 3 બનાવો, કે અમને ઈ બહુ મજા આવી હતી રીલ માં છોકરો જોવા આવ્યો ઈ, તો હે ને સ્યોરલી આપણે હે ને પાર્ટ 3 ઉપર કામ કરશું, પાર્ટ 3 બનાવશું, થોડાક જ સમયમાં હે ને પાર્ટ 3 આવી જશે. કા ખુશી આપણે બનાવો હે ને. હા, મેં વાંચી હતી અને ઈ મજા આવી અને રીલ શૂટ કરવાની એટલી મજા આવી હતી, એટલું હસુ આવ્યું હતું અને તમને લોકોને જોવાની એટલી મજા આવી ને આપણી હારામ હારી રીલ ઈ ગઈ. હા હા, વન ઓફ ધ બેસ્ટ અમારી રીલ હે ઈ, ને વ્યૂઝ માં બધાયમાં. હા, તો આ વખતે હે ને છોકરો જોવા આવ્યો પાર્ટ 3 કાઢવાનું વિચારી હી, હવે એના વિશે જો ડિસ્કસ થોડું કરી લઈ કે માં શું નવીન કરી હતી જેથી તમને હસવું આવે. હા, થોડોક જૂનો એલિમેન્ટ તો રહેવો જ જોઈએ, એકાદો ડાયલોગ જૂના જે બે તમે જોઈશો ને છોકરો જોવા આવ્યો પાર્ટ 1 અને પાર્ટ 2 એ બે માં એક ડાયલોગ તો ફિક્સ જ છે, એકાદો ડાયલોગ તો એવો રહેવો જ જોઈએ, હવે બીજું હું નવીન કરી ની જોઈ. છોકરો જયારે જોવા આવે ત્યારે મારે એકદમ પેલા તો રેડી રહેવાનું. મમ્મી બનાવીએ ને છોકરો જોવા આવ્યો, ખુશી પટાપ કાઢી બને પછી એમાં શું હોય કે શરમાવાનું એવું હતું થોડું કે અમને બે હસવું આવતું હતું. બીજું મારો એવો વિચાર છે કે અમે હે ને આખી અમારી પ્રેગ્નન્સી ની જર્ની પૂરી થાય ને પછી એની આખી પ્લેલિસ્ટ કરશું, કે જેને અમારી પ્રેગ્નન્સી ની જર્ની જોવી હોય ને સીધી પ્લેલિસ્ટ માં જઈને જોયા. હા, તો આ એક પ્લેલિસ્ટ વાળું મને યાદ આવ્યું તો મેં કીધું આ વસ્તુ હે ને શેર કરી દઉં, એટલે બધાને હે ને નવા યુઝર્સ ઘણા જોડાના ને બધાના ઘણા ક્વેશ્ચન છે તો એ બધાને હે ને મજા આવે, વિડીયો તરત મળી રહી ને એમના આન્સર નો એમના જવાબ મળી જાય. તો ખુશી, ઇન્સ્ટાગ્રામ માં એક મેસેજ હતો શિવાંગી નો કે તમે બે કપલ તો એકદમ ક્યુટ અને એકદમ એકદમ બે ઓલા હો, બેસ્ટ જોડી હો, પણ કે તમે બે કોઈ કે આશીષભાઈ કે તમે કોઈ ગર્લ સાથે વાત કરો કે એઝ અ કેઝ્યુઅલ રીતે બહાર ગમે ત્યાં, તો ખુશી ને જેલસી થાય ને ખુશી ને સેમ ક્વેશ્ચન કે આશીષભાઈ ને જેલસી થાય એમ. તો ઓકે, તો પેલા તમે જવાબ પછી હું આપીશ, મારો તો તને ખબર જ છે. જબરો ક્વેશ્ચન પૂછ્યો, હાલો તમે ક્યારે હોય છો? તો એ આવ્યો એ. ઓકે, તો આશીષ છે ને કોઈ પણ છોકરી એ ગમે એ રીતે કેઝ્યુઅલ રીતે વાત કરે કે ગમે એ રીતે વાત કરે ને તો મને કોઈ પણ જાતની જ્વલસી ન થાય, કારણ કે હું એટલો શરમાતો હોય ને હું વાત જ કરકી રીતે કરું પેલી, એટલે એને ખબર કે આશીષ છે ને, એટલે અમે જો બાર કે જાય એટલે ઓબ્વિયસલી અમારી ફેન પેજ છોકરીઓ લેડીઝ વધારે, એટલે છોકરીઓ હાય આશીષભાઈ કેમ છો, આશીષ જીજુ કેમ છો કહેવાના છે, તો મને એમાં જરાય એટલે જરાય જ્વલસી ન થતી, બોલો મને ખબર મને તો ખબર છે, મને એવું કઈ માઇન્ડ માં જ ન હોય, હું એકદમ ફ્રી, મને કઈ નો ફરક પડે એમાં, કાંઈ એટલે કાંઈ જેલસી ન થાય, એક કઈ વાત નહીં, કારણ કે શું હોય કે ટ્રસ્ટ હોય ને એકબીજા ઉપર, ટ્રસ્ટ હોય ને એટલે જેલસી, એમાં જેલસી ને એવું આવે જ નહીં ને, કાંઈ એઝ અ ફ્રેન્ડ તો હોય ને, ઓબ્વિયસલી અમે યુટ્યુબર હોય ઇન્સ્ટાગ્રામ માં હોય તો અમારા બધા ક્રિએટર હોય તો શું હોય, મારા હું ક્રિએટર છું તો સામે છોકરો ક્રિએટર હોય તો ઓબ્વિયસલી ફ્રેન્ડ હોવાના, આશીષ ને છોકરીઓ ફ્રેન્ડ હોવાની, એમાં શું થઈ ગયું હોય, બધા હોય તો કોઈ ઓળખતા હોય એકબીજાને, ક્રિએટર એમાં કઈ જેલસી ને એવું આવે નહીં, બે ને ઉપર એક બે ને એકબીજા ઉપર એટલો ટ્રસ્ટ હોય, બધું
કે મારા જે કોઈ એવું હોય કે ઘણા હોય કે હસબન્ડ વાઈફ ને બે ને એકાઉન્ટ હોય તો એ એકબીજામાં ન હોય કે કઈ હંતાડી રાખે ને એવું ઘણા થાય. એવું નથી અમારા મમ્મી ના મોબાઈલ પાસવર્ડ ખબર ગમે મોબાઈલ પડ્યો મને ખુદ હે ને હું આટલું બધું યુટ્યુબ માં ઓલા માં હાથે પણ મને ખુદ એક કઈ પાસવર્ડ મને નથી ખબર બધાય આને ખબર ઈ બધાય મને ખબર બધાય ટોટલી ને મારા એકાઉન્ટ માં તો હું તો કઈ મારું એકાઉન્ટ પર્સનલ એકાઉન્ટ માં ઘણીવાર મેસેજ ગણાય ને આવે આપણા બધાય ફ્રેન્ડ તો હું ખરેખર મારું પર્સનલ એકાઉન્ટ બહુ લાંબા ટાઈમે ખોલું અઠવાડિયા દહ દહ દિવસ કઈ રીતે ખોલવા રૂમાલ લઈને બેઠા એટલે વારે ઘડીએ મારે હું બોલું એટલે મને ખબર થાય તમને બધા તમે આવો ક્વેશ્ચન પૂછી લ્યો પરસેવો તો વરી જ જાય લે હું જવાબ આપું ભૂલી જાવો ગણિત માં તો બાયડી એક ખરી પેટ્રોલ પંપે ભૂલી ગયો એટલે હજી સંભળાવે તો તમે બધા જોતા હોય જેન્ટ્સ તો ધ્યાન રાખજો ભૂલતા નહીં ભાઈ નકર આખી જિંદગી આંબરવાલ રહીએ તો કાંઈ વાંધો નહીં તમને તમારો ક્વેશ્ચન આન્સર મળી ગયો હશે કાંઈ વાંધો નહીં તમે ક્વેશ્ચન કરતા રહેજો મેં આન્સર આપતા રહીશ. હાલો ખુશી આરો એને મસ્ત મજાનો એકદમ તાજો ફ્રેશ એને જ્યુસ બનાવી નાખું એને આપી દઉં મસ્ત મજાનો જ્યુસ ને હેને પપ્પા આજ તો કેમેરા મેન હે અહીંયા તો જો રસોઈની તૈયારી થાય એ સરગવા બટેટા ને શાક કેમ લસણ મરચું ખંડાઈ છે અને પછી કરી નાખું ભાખી રોટી પછી જાય છે જવાબ આજુ એને લાઈવ કાઉન્ટ ચાલુ કરી નાખ્યા છે તો ફાઇનલી છે ને આજે જ થઈ જશે ને અમે આજે જ લાઈવ આવીશું જો વેલા થઈ જાય ને તો આજ ઉપર જ આવી ગયું એટલે આજ ઉપર તમે જોતો ત્યારે તો વહી ગયો હશે લાઈવ ત્યારે તો વહી ગયું અને આશીષ છે ને બે ફટાકડા લઈ આવ્યો મેં જરા ફટાકડા તો લઈ આવો આજે થઈ જાય ફટાફટ ફટાકડા લેતો આવ્યો બે કીધું કાઈ અને આશીષ મેં અત્યારે જ રીલ જોઈ એક મોટો આવડો ફટાકડો લાવે ને ઈ હે ને ફૂટતો જ નથી મેં કોઈ રીલમાં જોયું ઈ આવો કરીને ત્યાં હે ને મય તો ફરે તો ફૂટે નો ફૂટે કઈ નક્કી ને મેં અત્યારે એક જોઈ ને એમાં તો ફૂટ્યો એની પહેલા અમે હે ને હાઉ શરૂઆતમાં હે ને કઈ સુ પચા કે ત્યારે પચા કે માં ત્યારે હે ને ઈ ફૂટતો નતો એટલા નાના લાવી તો નાના ફટનારો ફૂટી જાય એટલે ઈ હારું હે નાના ફટાકડા ફટ દઈને ફૂટી જાય ઈ વસ્તુ સાચી ઓલામાં એને આમ કર્યા કરવાનું મેં તો એકવાર ઓલો થઈ જાય ને બિલ બિલ બનાવતા હોય લાઈવ માં તો પતી જાય પછી શું કામ નું હા તો હાલો પછી આવી લાઈવ જો થઈ જાય છે ફટાફટ હાલો મમ્મી તમે તો ડ્રેસ જ તેલ લઈ જાઓ અરે પહેરી લાવ ને હમણાં ટના ટન કે આ થઈ જાય પપ્પા તો આવીને ડાયરેક્ટ તૈયાર થઈ ગયા જો પપ્પા કે ખુશી કેટલા થી આવી મે 600 400 કે કમ્પ્લીટ થઈ ગયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ બધાને અને છે ને અમે 400 કે નું જે સેલિબ્રેશન કર્યું ને એ અમે લાઈવ માં કર્યું હે તો જો અમે લાઈવ આવ્યા હતા તો તમે હે ને રિપીટેડ લાઈવ જોઈ લઈજો જેને ન જોયું હોય તો એ રિપીટેડ લાઈવ જોઈ લેજો હા કે અમે છે ને એમાં 400 કે નું સેલિબ્રેશન કર્યું હતું અને બહુ જ મજા આવી આશા છે બહુ મસ્ત ડાન્સ કર્યો હતો ભજન ગાયા હતા એક્ટિંગ કરી હતી રીલ ની પછી બીજું શું કર્યું બાકી જે ઘણા બધા એના ઓલું હતું ક્વેશ્ચન એવું બધું તો નેક્સ્ટ લાઈવ માં આજે મારે શોર્ટ ટાઈમ હતો એટલે જવું પડશે વગર કરવું પડે તો મંચુરિયન નહીં મળે.
મમ્મી પપ્પા કેટલી મજા આવી. હમણાં થઈ ગયા છે, બધું સાફ કરાવી નાખું હમણાં ફટાફટ. તો જો આશીષ હવે તૈયાર થઈ ગયા છે. આશીષ બેસ્ટ ઓફ લક. જીતી આવવાનું હો? હવે ઈ નક્કી નો હોય. જો આ મેચમાં આ જીતી આ. અરે કાકા એમ નો થાય. હવે કેટલા બોલમાં આઉટ થઈશો કહીજો આવીને. ઓકે આવીને કઈસ બધી શેર કરી. એક બોલમાં નો થઈ જાતા. આવ એક બોલમાં નહીં થાય, ચિંતા નો કર. આઈ એમ હારી ભાઈ સિક્સ ને ચોકા ને બધું મારજો. બધું મારી ચિંતા નો કર. ઓકે ચાલો બેસ્ટ ઓફ લક આવી જાવે અહીંયા. ટંગ મોબાઈલ લઈ લો. બરોબર તમે લગું કીધું હતું ને તો ત્યારે ગાઈ નાખી આપણે. ઓલું ગાય આંબો રોપ્યો છે રામ ના. હાલો હાલો. ઓકે. હારે તમે આવો પંખીડા બેસો પંખીડા, આંબો રોપ્યો છે રામ નામનો. હારે તમે આવો પંખીડા બેસો પંખીડા, આંબો રોપ્યો છે રામ નામનો. ઈરે આંબલીએ થડ ના હોય જો, ઈરે આંબલીએ થડ ના હોય જો, થડ માં ભજન ગાવા બહુ મજા આવે ભજન ગાવાની. તો જો આશીષ તો વહી ગયા અત્યારે એનો મેચ રમવા, તો અમે હાવ હોવ બેઠા હિંજો અત્યારે વાતો કરી લોગિંગ કરી બેલા બે હાવ હોવ થાય મગજ થોડો વાપરી તો આવી રીતના મેં રાખી દીધો એટલે તમારી વાત થાય અને હાથે આવડો કરવો પડે એટલે સીધું બેઠા બેઠા વાત કરી શકું. તો હમણાં હેને હું વચ્ચે હેને યુટ્યુબ સ્ક્રોલ કરતી હતી તો મને હેને ગર્ભ ચાલીસા મળી અને મેં ગર્ભ ચાલીસા સાંભળી તો મને બહુ જ મજા આવી અને બહુ જ સરસ હતી, સાંભળવા જેવી હતી. જે પ્રેગ્નન્ટ વુમન છે એના માટે તો બેસ્ટ 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 હતી કે એ સાંભળવા માટે તમને મજા આવે. તો મને ખ્યાલ નહોતો પણ મેં પછી સાંભળીને તો મને એમ થયું કે ના સાંભળવા જેવી છે. અને હનુમાન ચાલીસાનું તમે કહેતા હતા ને તો હનુમાન ચાલીસા તો અત્યારે તો હું પ્રેગ્નન્ટ હું પણ હું પહેલેથી એને હનુમાન ચાલીસા હેને રાતે સૂવ ને ત્યારે તો હું સાંભળતી હજીએ હું એને સાંભળું છું. એટલે જ્યારે એમ થાય ને કે હાલો ફ્રી હું તો હું કંઈક સાંભળી લઉં એમ. વાંચું ખરી અને સાંભળું ખરી બે કરું, વાંચું અને સાંભળું. એટલે હનુમાન ચાલીસા તો મને બહુ એટલે બહુ હતો. મેં ગર્ભ ચાલીસા જ્યારથી વાંચવાનું ચાલુ કર્યું ત્યારથી બહુ જ સરસ છે. હિન્દીમાં છે આખી ગર્ભ ચાલીસા અને ફર્સ્ટ જ્યારથી ફર્સ્ટ મંથ હોય ને ત્યારથી લઈને નવ મહિનાની જે સ્ટ્રગલ છે ને જે જર્ની છે ને આખી જે એના વિશે થોડી થોડી વાત કરી છે એમાં અને એમાં શું કરવું જોઈએ કેવું આપણે એ બધું ટાઈપનું એમાં છે એમ. એટલે બહુ મસ્ત છે. તો જેને હે ને અત્યારે ન સાંભળ્યું હોય ને તો એ સાંભળી લેજો. ઘણા કહે છે ને દીદી હું પણ તમારી હારે પ્રેગ્નેન્ટ છું તો એ જરૂરથી જરૂર સાંભળજો, બહુ જ મસ્ત છે. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરજો અને શેર કરજો બધા સાથે. તો બધાને બાય બાય ને ગુડ નાઇટ.